कच्छ जिला में लोगों को वैक्सीनेशन के लिए प्रोत्साहित करने के भागरूप कल मेगा वैक्सीनेशन कैंप का आयोजन किया गया है। सरहदी जिला वैसे कच्छ जिला में वैक्सीनेशन को प्रोत्साहित करते हुए कल मेगा वैक्सीनेशन कैंप का आयोजन किया गया है, जिसमें जिला विकास अधिकारी भव्य वर्मा ने जानकारी दी थी कि जिला में कुल 15 लाख से भी अधिक लोग वैक्सीनेशन के लिए हकदार है। अभी तक 12 जितने लोगों ने अपना प्रथम डोज ले लिया है, तो वही दूसरे डोज के लिए लोगों को प्रोत्साहित करने के भागरूप और लोगों में अभी भी उसकी जागरूकता नहीं आ रही, जिसके भागरूप कल कच्छ जिला में 1.5 से 2 लाख लोगों के लिए दूसरे डोज के लिए वैक्सीनेशन कैंप का आयोजन किया गया है। सर आती काले जे कैंप राखवा मायो छे वैक्सीन ना, तो ए बाबत शुं कहेशो तमे? कच्छमां मतदारियादी प्रमाण मुजब 15 लाख नी आजूबाजूना लोको छे जो कि रसी माटे एलिजिबल छे, माने कि 18 वर्ष थी उपरनी उमरना छे। 15 लाख लोकोमांथी 12 लाखथी वधु लोकोए रसीनी जो पहली डोज छे लेवी लीधी छे, અને આ 12 લાખમાંથી આજની તારીખે અપ્રોક્સિમેટલી 1.5 થી 2 લાખ વચ્ચેના લોકો એવા છે જો કે સેકન્ડ ડોઝ માટે એલિજિબલ છે અને અત્યાર સુધી સેકન્ડ ડોઝ નથી લેવી છે। તો કાલની તારીખનો જો ઝુંબેશ છે આ મોટાભાગે આ લોકો માટે છે, 1.5 થી 2 લાખ વચ્ચેનો જો લોકો છે જો કે એલિજિબલ છે લેકિન અત્યારે બીજી ડોઝ નથી લેવી। હા સર, કોરોનાની ત્રીજી લહેર રોકવા માટે વેક્સિન લેવી જરૂરી છે, તો આ લોકોને અપીલ કરવામાં આવે છે, તો શું કહેશો એ બાબતે? લોકો માટે આ મારી અપીલ છે, જિલ્લા વહીવટીતંત્રની અપીલ છે કે કાલની તારીખે 500 થી આજુબાજુના સેન્ટરો ઉપર વેક્સિન ઉપલબ્ધ થશે। તમારા નજીકના કોઈ પણ પીએચસી હોય કે અર્બન પીએચસી હોય કે કમ્યુનિટી હેલ્થ સેન્ટર હોય કે તમારા ગામડામાં સબ સેન્ટર હોય, તો તમે તમારી આશાબહેન હોય કે આંગણવાડી બહેન હોય તમે કોઈ પણ સરકારી માણસને સંપર્ક કરી શકો છો। અને મારી અપીલ છે, વહીવટીતંત્રની અપીલ છે કે તમે તમારા નજીકના સેન્ટર પર જઈને અને તમે પોતાને રસી લો। તમારી જાણકારીમાં જેટલા પણ માણસ એવા છે જો કે સેકન્ડ ડોઝ માટે એલિજિબલ છે અને અત્યાર સુધી વેક્સિન નથી લીધી છે, આપ માણસને પણ તમે પણ મોટિવેટ કરો અને કાલની તારીખમાં વેક્સિનેશન અને દિલવાઓ। આ વહીવટીતંત્રની અપીલ છે।